નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. ચોમાસા સત્રમાં કાલે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, તેમાં સરકારના પક્ષે 325 વોટ પડ્યા અને અવિશ્વાસ પ્રસ્તાવમાં મોદી સરકાર જીતી ગઈ. વિશ્વાસ કાલથી લઈને આજ સુધી ચર્ચાનો વિષય આખરે એ જ બની રહ્યો છે કે કાલનો દિવસ કોને વધુ વિશ્વાસ અપાવી ગયો. રાજનીતિ કાલે જુદા આયામ પર પણ જોવા મળી, તો શિષ્ટાચાર પર રાજનીતિ થતી પણ જોવા મળી. વાર પલટવાર પણ કાલે ભરપૂર જોવા મળ્યો. તો વિશ્વાસ, વિજય અને વિપક્ષ આજે આજ વિષય પર કરીશું ચર્ચા. વાદ વિવાદમાં આજે ચર્ચા કરવામાં આજે આપણી સાથે બે મહાનુભાવો જોડાઈ ગયા છે. સ્વાગત કરીશું તેમનું અને ચર્ચાની કરીશું શરૂઆત. આપણી સાથે કોંગ્રેસમાંથી નેતા જયરાજસિંહ પરમાર છે, તો ભાજપમાંથી નેતા મહેશ કસવાલા પણ જોડાઈ ગયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. મહેશભાઈ, સીધો સવાલ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ. જે રીતે કાલનો દિવસ રહ્યો, વિશ્વાસ મત તો આપની સરકાર જીતી જ ગઈ છે, પરંતુ કાલનો દિવસ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. અનેક સવાલો રાહુલ ગાંધીએ મોદી સરકારની સામે ઉભા કર્યા, પરંતુ સવાલોના જવાબ શા માટે ન આપ્યા સરકારે? તોરલબેન, આપની જે વાત છે, સવાલોના જવાબ સરકારે ન આપ્યા. મને એમ લાગે છે કે સરકારે એક એક પ્રશ્ન, એક એક આયામ, રાહુલજીના જેટલા સવાલો હતા એ તમામના જવાબો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં આપ્યા છે. કેટલાક સવાલો હતા એના રક્ષામંત્રીએ પણ તુરંત જવાબ આપ્યા છે ડોક્યુમેન્ટ સાથે. આપ જાણતા હશો કે ગઈકાલનો દિવસ હિન્દુસ્તાનની લોકશાહીમાં કેવી રીતે અંકિત થયો, આપ એને જાણતા હશો, આપે અવલોકન કર્યું છે. મને એમ લાગે છે કે ગઈકાલે જે હિન્દુસ્તાનની લોકશાહીની અંદર ભારતની સંસદમાં જે પ્રકારનો ડ્રામા ભજવાયો, વિપક્ષના નેતા આદરણીય રાહુલજીએ જે પ્રકારની હરકતો કરી, એમને પ્રધાનમંત્રીને ઉપા થવાની ચેષ્ટા કરી, એમને ગળે લાગ્યા પછીની જે વાત હતી આંખોના ઈશારાની, મને એમ લાગે છે કે દુર્ભાગ્ય છે આ દેશનું કે આ દરજ્જાના વ્યક્તિઓએ આવો ડ્રામા કરી એનો એકરાર આંખના ઈશારાથી કરવો પડે. પ્રશ્ન મારો એ થઈ છે કે સંસદની અંદર કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાહુલજી પ્રશ્ન ઉઠાવે, લોકશાહીની અંદર ઉઠાવવા પણ જોઈએ, અમારી ના નથી, પરંતુ જ્યારે દેશની સુરક્ષાનો સવાલ હોય, આંતરરાષ્ટ્રીય બાબતો જેવી કેટલીક ગોપનીય બાબતો હોય એની બિલકુલ જાણકારી ન હોય અને કેવી પ્રકારની સ્થિતિ બને કે બંને દેશો ફ્રાન્સ અને હિન્દુસ્તાનની સરકારે ઓથેન્ટિકલી એને ક્લેરિફાય કરવી પડે, મને એમ લાગે છે કે દેશનું દુર્ભાગ્ય છે. આટલી ઇમેચ્યોરિટી તરીકે એમને સંસદની અંદર જે પ્રશ્નો ઉઠાવ્યા છે, મને એમ લાગે છે કે યોગ્ય નથી. ગઈકાલનો દિવસ તો અવિશ્વાસ સરકારની સામેનો અવિશ્વાસ હતો, સરકાર તો વિશ્વાસનો મત જીતી, પણ મને એમ લાગે છે કે વાસ્તવની અંદર કોંગ્રેસની અંદર કેટલો અવિશ્વાસ છે, એ કોંગ્રેસ અવિશ્વાસનો મત જીતી હોય એવું ગઈકાલે સાબિત થયું. જી જયરાજસિંહ, જે રીતે મહેશભાઈ વાત કરી રહ્યા છે, શિષ્ટાચારની રાજનીતિ કરતા કરતા જે આંખ મારવાની ચેષ્ટા હતી તે ખૂબ જ ચર્ચાઈ રાહુલ ગાંધી, અને તેના પર ચર્ચા પણ ખૂબ કરવામાં આવી. આંખમાં આંખ નહીં મિલાવી શકે પીએમ મોદી રાહુલ ગાંધીને, તેવું પણ રાહુલે કહ્યું, અને ત્યારબાદ મોદીજીએ અનેક નેતાઓના સંદર્ભ પણ ટાંક્યા આંખમાં આંખ મિલાવવાની વાત પર. આમાં આખી વાત સમજવા જેવી છે તોરલ. સૌથી અગત્યની બાબત એ છે કે રાહુલ ગાંધીએ સંસદની અંદર 41 મિનિટ ભાષણ કર્યું. એ 41 મિનિટની અંદર અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ જ માત્ર જે આખી ચેષ્ટાની અંદર થઈ છે, બાકીના 29 મિનિટ એમને દેશની તમામ સમસ્યાઓ બહુ ઉતાવળે વણી લીધી છે. ઓછા સમયમાં, પોરેટા પ્રમાણે જે સમય મળે એ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પ્રશ્નો કઈ રીતે લઈ શકાય એ રીતે કોશિશ, બહુ ટૂંકામાં પણ એમને ફાસ્ટ બધા પ્રશ્નો જેટલા કરવાના હતા સંસદની અંદર, જે સરકાર પાસે જવાબ માગવાના હતા, જે સરકાર ક્યારેય આપી શકી નથી, એ પ્રશ્નોના જવાબ ઉઠાવ્યા હતા. હવે સવાલ આવ્યો જે વાત કરી ચેષ્ટાનો, તો 41 મિનિટની અંદર 29 મિનિટ તો એમને પ્રશ્નો પૂછ્યા છે,
એક મિનિટની અંદર અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડની 29 મિનિટ તો ઊભા થઈ અને જે ભેટવા માટે ગયા છે એનો આખો દિવસ એ ચર્ચાનો વિષય છે. એટલે મને થોડું દુઃખ પણ થાય છે કે આ દેશની રાજનીતિ આપણે કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ. બે વાત છે આમાં, કે પહેલી વાતનો ખુલાસો કરું, આપે જે ચેષ્ટાની વાત કરી તો આમાં તો મને વડનગરની જે સંસ્કૃતિ છે તમે જાણતા છો, ગુજરાતની જનતા પણ જાણતી હશે કે વડનગર શેના માટે વખણાય છે, એ અને એ લુપ્ત થયેલી જે કલા છે એ લુપ્ત થયેલી કલા ફરીથી પણ સંસદમાં અને આખા દેશને જોવા મળી એવું મને લાગ્યું. એટલા માટે કે રાહુલ ગાંધીએ આમાં ક્યાંય કોઈ નિમ્ન કક્ષાની કોઈ ચેષ્ટા કરી નથી. આવું સંસદમાં અનેક વાર બન્યું છે, જે મહેશભાઈ ઉલ્લેખ કરે છે, પણ આવું સંસદમાં અનેક વાર બન્યું છે કે ઘણી વખત નેતાઓની સામે પ્રશ્ન બાજપાઈજી પણ ઊભા થઈને એક વખતે અભિનંદન આપવા માટે વિરોધ પક્ષના સભ્યને ગયેલા જ છે, એમની સામે પૂછાયેલા પ્રશ્ન છતાંય. હવે વાત આવે ચેષ્ટાની, તો એમને ઊભા થવાનું કહ્યું છે. મોદીજીએ પણ એનો જવાબ ના આપ્યો, જવાબ તો આપવાનો હતો. એ એમને મોહબ્બતની વાત કરી હતી, પ્રેમની વાત કરી હતી રાહુલ ગાંધીએ, અને એમને અર્થઘટન એવું કર્યું અને આખા દેશને ગેરમાર્ગે દોર્યો કે ઊભા થાવ આ ખુરશી માટે મારે બેસવું છે, આ ખુરશી માટે 130 કરોડની જનતા તમને ત્યાં જ બેસાડી શકે. આ વાત જ નથી ભાઈ, ત્યાં બેસવાની કોઈ વાત જ નહોતી. અને બીજું સવાલ એ છે કે જે આંખ મારવાની ચેષ્ટા છે, એમાં બહુ સ્પષ્ટપણે હું પ્રમાણિકપણે કહું છું કે સામાન્ય રીતે હમ ઉંમરના લોકો હોય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ એમને થંબનું જ્યારે નિશાન કર્યું એટલે એની સામે એમને એક સરખી ઉંમરના મિત્રો કેમ વાત કરે, એટલી સરસ રીતે વાત કરી છે. એને જો આ ચેષ્ટા ગણતા હોય તો એમના સદસ્ય જ્યારે વિધાનસભામાં પોર્ન ફિલ્મ દેતા પકડાયા હતા, એમના એ વખતના મંત્રીશ્રી એ બ્લુ ફિલ્મ જોતા પકડાયા હતા વિધાનસભામાં, એને કઈ ચેષ્ટા ગણી શકાય? જરાથી આપણે ભૂતકાળની વાતમાં નથી રહેતા. ભૂતકાળની વાત નહીં, જી જી મારી વાત સમજો, જો એને મહેશભાઈ ચેષ્ટા કહેતા હોય તો આ કેમ ભૂતકાળ? તોરલબેન તોરલ ફિલ્મ જોતા પકડાયા હતા, એની ચેષ્ટા શું કહી શકાય જો એ કેટેગરીમાં ગણવામાં આવતી હોય તો? બિલકુલ મહેશભાઈ, આપની પાસે આવીએ છીએ આપની સાથે, જે આપની સાથે રાજકીય વિશ્લેષક જપનભાઈ પણ જોડાઈ ગયા છે. જપનભાઈ આપનું પણ સ્વાગત છે આપની પાસે આવીએ. મહેશભાઈ જી, મહેશભાઈ ખૂબ ઝડપથી આપનો જવાબ. ઓકે ઓકે જી મહેશભાઈ. તોરલબેન મહેશભાઈ આપ બીમાર છો તો શુભેચ્છા છે આપને. પહેલા મેં એકરાર કર્યો કે રાહુલજીએ દેશ માટે જે પ્રશ્નો ઉઠાવ્યા બિલકુલ વ્યાજબી છે, બિલકુલ વ્યાજબી છે. મારી ના જ નથી, સંસદની અંદર રાહુલજીએ પ્રશ્ન ઉઠાવવા જોઈએ, મારી ના નથી. અને પ્રધાનમંત્રીએ એને ગરીબોથી લઈ, રોજગારીથી લઈ, બેન્કિંગ ક્ષેત્રથી લઈ, વિદેશ નીતિથી લઈ અને તમામે તમામ જવાબ આપ્યા છે. એક પણ રાહુલજીના પ્રશ્નનો જવાબ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નથી આપ્યો એવું બન્યું નથી. સવાલ એમ કે છે કે એમણે આંખ મારી કે પ્રધાનમંત્રીને સીટ ઉપરથી ઊભા થવા માટે કહ્યું, મને એમ લાગે છે કે સંસદની ગરિમાને આ શોભે નહીં. મેન તમે જયરાજસિંહજી, મેન તમે સંસદની આપણે પરંપરાઓને જોઈ છે. આદરણીય અટલજીએ જ્યારે માં દુર્ગાનું રૂપ જ્યારે ઇન્દિરાજીને આપ્યું, એ પણ સંસદના દ્રશ્યો આપણે જોયા છે. 1999ની અંદર અટલજીએ વિશ્વાસનો મત હાર્યા, એ પણ જોયા છે. ક્યારે આ દ્રશ્યો નથી જોયા? અને આંખ મારવી સભ્ય સમાજમાં કદાચ તમને જાય જ લાગતું હશે, પરંતુ મને જાય જ નથી લાગતું. અમારા સંસ્કારી નથી કહેતા કે આંખ મારના ઈશારાઓ સાથે આપણે કહીએ. વાત રહી ગુજરાતની વિધાનસભામાં તમે જે આંકડો કરો છો, એમની કાયદેસરની જાંચ થઈ છે અને એવું કશું હતું નહીં. તમારે ફ્લોર ઉપર છવાઈ રહેવા માટે કોઈની સામે જે પ્રકારના નિમ્ન કક્ષાના આક્ષેપો કરવાના હતા એ તમે કર્યા હતા. બાકી તો મેને તમે બધાએ જોયા છે એ દ્રશ્યો, કે ગવર્નર હાઉસની અંદર પણ કેવું થયું છે. સવાલ એ છે, નથી મીડિયા ઉપર થઈ, સવાલ એ છે કે તોરલ, મારે તો એટલું જ કહેવું છે કે ગઈકાલે જે રાહુલજીએ ભારતીય જનતા પાર્ટીને પોતાનો હિસાબ રજૂ કરવાનો અવસર આપ્યો, રાહુલજી કાયમના માટે અમને આવો અવસર આપે કે અમે અમારો હિસાબ ચૂકવી શકીએ અને જનતા જનાર્દન અને સંસદની અંદર ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી અને અમારી સરકાર વિશ્વાસનો મત જીત્યા કરે. અમે શુભેચ્છા આપીએ છીએ વિપક્ષને કે આવો મોકો અમને આપતા જ રહો. અને પ્રધાનમંત્રીશ્રીએ તો ફરીથી એવું કહ્યું કે 2024 અંદર પણ આ મોકો તમે અમને આપજો, અમે ભગવાન ભોલેનાથને આની પ્રાર્થના કરીએ છીએ. એટલે અમારા માટે ગઈકાલનો દિવસ એ અમારા માટે પણ ઐતિહાસિક હતો કે રાજ્યની સરકારે 4 વર્ષ પૂરા કર્યા, અનેક કાર્યક્રમો પ્રજા સુધી પહોંચ્યા, પણ કાલે કોંગ્રેસને કારણે, વિપક્ષોને કારણે, વેર વિખેર વિપક્ષો, પોતાનામાં જેમનો વિશ્વાસ નથી એમણે અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને એક સારો અવસર આપ્યો.
જે રીતે જપનભાઈ વાત ચાલી રહી છે, વારંવાર અવિશ્વાસ પ્રસ્તાવ જે કાલે રજૂ થવાનો હતો ત્યારબાદ મોદી સરકાર જીતી પણ ગઈ છે વિશ્વાસમત, પરંતુ એ ચર્ચા એક તરફ રહી ગઈ. રાહુલ ગાંધી ગળે મળવા ગયા તે ચર્ચા થઈ રહી છે, ત્યારબાદની તેમની ચેષ્ટાની વાત થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આખા તેમના સંભાષણ દરમિયાન, આખા ભાષણ દરમિયાન વારંવાર આ જ વાતનો ઉલ્લેખ કર્યો જે રીતે તે પોતે વાત કરી રહ્યા હતા. આ તરફ ચર્ચાઈ રહ્યું છે કે શિષ્ટાચાર જે છે તે યોગ્ય હતો કે રાજનીતિ હતી, તો આ તરફ બીજી ચર્ચા એ પણ છે કે વડાપ્રધાન પદ પર બેઠેલી વ્યક્તિએ આ પ્રમાણે અને આ પ્રકારે હાથના ઇશારા કરીને વાત કરવી એ શું વડાપ્રધાન પદની ગરિમાને શોભે છે? રાહુલ ગાંધીના આંખના ઇશારાની જે રીતે એમણે વાત કરી, જે રીતે આખી વાતને તેમણે મૂકી, એ પણ એક વડાપ્રધાન પદ પર બેઠેલી વ્યક્તિને આ પ્રમાણે વાત કરવી યોગ્ય લાગી રહી છે? એટલે વડાપ્રધાન જવાબ આપતા હતા જી રાહુલ ગાંધીની જે વાત હતી, રાહુલ ગાંધીએ પણ એટલી છૂટછાટ લીધેલી કે મારી આંખમાં તમે આંખ નથી નાખી રહ્યા, એ પણ લિબર્ટી જ હતી, કે કોઈ ડિસ્કોર્સનો ભાગ નહોતો, આક્ષેપોનો કે એનો તમે સંદર્ભ જુઓ ગંભીર ચર્ચાનો એ ભાગ નહોતો, એટલી એમણે લિબર્ટી લીધેલી. એટલે નરેન્દ્રભાઈએ પણ જવાબ આપવામાં એટલી લિબર્ટી લીધી હશે, એટલે એ કોઈ બહુ મોટો ઇસ્યુ મને નથી લાગતો સંદર્ભમાં. પણ થયું એવું કે ગઈકાલે બે વસ્તુ હતી, એક ડિસ્કોર્સ હતો એટલે કોંગ્રેસ એનો પક્ષ મૂકે, વિપક્ષો એમનો પક્ષ મૂકે અને લોકો જુએ સાંભળે અને સરકાર પણ સાંભળે અને સામે સરકાર એમનો પક્ષ મૂકે, નરેન્દ્રભાઈ પણ પોતાની સરકારનો પક્ષ મૂકે અને લોકો એને પણ સાંભળે અને લોકો પછી નિર્ણય કરે આ આખી ચર્ચામાંથી જે આ ગમ્મર વલોણું થયું એમાંથી શું કાઢવું છે, લોકો એમની સમજ પ્રમાણે નિર્ણય લે. એટલે એમાં જુદા જુદા અભિપ્રાયો હોઈ શકે, કોઈ કહે કે રાહુલ ગાંધીએ થિયેટ્રિક્સ કર્યું, નૌટંકી કરી કે નાટક કર્યું કે સ્ક્રિપ્ટેડ ભજવ્યું, કોઈ કહે કે ભાઈ ભેટ્યા જ છે, માઇકો ઉછળતા હતા જે સંસદમાં અને જે સંસદમાં મિર્ચીનો પાવડર પણ એક વખત છંટાયો છે એમાં ભેટવું એ તો કંઈ ખરાબ વાત નથી. કેટલાક લોકો એમ પણ કહે છે કે વડાપ્રધાનની બેઠક તરફ આવી રીતે જવું આ કોઈ રંગમંચ નથી કે આવી રીતે એમને ભેટવું ને આ પ્રકારનું વર્તન કરવું, ઇમેચ્યોરિટી દેખાય છે, ઇનોસન્સ દેખાય છે રાહુલ ગાંધીનો. એટલે એમાં જુદા જુદા અભિપ્રાય હોઈ શકે. જેમ સુધી આંકડાનો સવાલ છે, જે ફાઇનલ ફિગર આવ્યો એમાં ભારતીય જનતા પક્ષની જે સરકાર છે એનો બહુ ડિસિસિવ વિક્ટરી થઈ છે, એટલે જેટલા મતની અપેક્ષા હતી અને વિપક્ષની જે સ્ટ્રેન્થ હતી એના કરતા પણ વધારે મત મળ્યા અને શિવસેનાની પણ જોવા જેવી થઈ, ટીડીપીની પણ જોવા જેવી થઈ. કારણ કે એ લોકો એમ માનતા હતા કે અમે એનડીએમાંથી નીકળી જઈશું એટલે એનડીએ અમારા વગર નહીં ચાલે કે તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નહીં, એ બંનેના તમે ઉમેરી દો તો પણ બહુ અંતર વધારે છે, એટલે ખાસા વધારે મતથી નરેન્દ્રભાઈની સરકારનો વિજય થયો છે. જેમથી ડિબેટનો સવાલ છે, ગઈકાલે નરેન્દ્રભાઈ વર્સિસ રાહુલ ગાંધી આ રીતનું આખું વાતાવરણ થઈ ગયું જાણે 2019નું ચિત્ર હોય પ્રમાણે, અને એમાં દરેકના અભિપ્રાય જુદા જુદા હશે. મારો અભિપ્રાય એ છે કે નરેન્દ્ર મોદી +1 આમાં, પણ જયરાજસિંહમાં સંમત નહીં થાય, મહેશભાઈમાં સંમત થશે, પણ તો મારો અંગત અભિપ્રાય છે. પણ દરેકના આવા પોતપોતાના અભિપ્રાય છે. મારો અભિપ્રાય એટલા માટે છે કારણ કે રાત્રે જે ફ્રાન્સનો જે જવાબ આવ્યો સાંજે અને એના પછી રાત્રે નરેન્દ્રભાઈનો જે જવાબ આવ્યો અને એના પછી ઓન ધ ટોપિંગ જે આંકડામાં એમનો વિજય થયો એ બધું જોતા એ પ્લસ થઈ જાય છે. અને બીજું કે રાહુલ ગાંધીએ જે ઇસ્યુ ઉઠાવ્યા, જયરાજસિંહનો ઇશારો હતો કે ભાઈ એમાં મીડિયા અથવા આપણા ડિસ્કોર્સ કયા પ્રકારનો છે આ, પણ હકીકત એ છે કે આવું થિયેટ્રિક્સ જો કંઈ થાય, આવું કંઈ નાટકીય વર્તન થાય તો એમાં બધાને ખબર જ હોય કે હવે છાપામાં હેડલાઇન કે ફોટોગ્રાફ શું બનશે. એટલે જે મુદ્દા ઉઠાવ્યા રાહુલ ગાંધીએ એ બધા સાઈડમાં રહી ગયા અને તમે જુઓ કે છાપામાં અથવા ટીવીમાં જે વેટેજ મળ્યું અથવા લોક ચર્ચામાં એ આજ કે જે ભેટ્યા અને જે આંખ મારી એને જ વેટેજ મળ્યું, એટલે રાહુલ ગાંધીએ ક્યાંક જે મુદ્દા ઉઠાવવા હતા એ પણ સાઈડમાં રહી ગયા. જરા સી રાહુલ કો દિખતી હૈ સિર્ફ પીએમ કી કુર્સી, વડાપ્રધાને આ નિવેદન કર્યું છે જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા અને ત્યારબાદ જ્યારે ગળે મળ્યા ત્યારબાદ જ્યારે વડાપ્રધાન બોલવા ઊભા થયા ત્યારે તેમનું આ પણ એક જે વાત સામે આવી રહી છે, શું છે તેમાં આપની પ્રતિક્રિયા? ખુરશી માટે ગયા હતા રાહુલ ગાંધી? એ જ વાત કરું છું કે જપનભાઈ બી સ્વીકારવું જ પડશે એમને, એટલા માટે કે કોઈ પણ કોઈને મળવા જાય ખુરશી લેવા નહોતા ગયા, એવું હોય શકે ખરું? પાર્લામેન્ટની અંદર કોઈ વડાપ્રધાનની ખુરશી ઉપર જતા રહેવા અને ખુરશી પર બેસાય, આ તો બાળકો જેવી અને બિલકુલ સાવ ગામડાનો અબૂત માણસ હોય ને એને ખબર પડે, છતાંય વડાપ્રધાન જેવી કક્ષાની વ્યક્તિ
મિમિક્રી કરે અને આમામ આમામ કરે અને આંખની વાત કરે, આંખને આંખ મિલાવવાની જે વાત કરી હતી રાહુલ ગાંધી, એ પ્રશ્નોની બાબતમાં કહી હતી કે હું જે પ્રશ્ન પૂછું એના તમે મારી આંખમાં આંખ મિલાવીને જવાબ આપજો. આંખમાં આંખ મિલાવવાની વાત એની અનુસંધાનમાં એમને શું વાત કરી કે સુભાષબાબુ અને મોરારજી દેસાઈ અને પ્રણવ મુખર્જી એ એમ કે આંખ મિલાવી હતી કોંગ્રેસની સામે, શું થયું હતું? પણ એના પછી નરેન્દ્રભાઈ પાછા ચેરિટી બિગિન્સ એટ હોમ જેવું નથી, નરેન્દ્રભાઈ ગુરુ ગોળ ખાય ચેલા ના પડે એવી સ્થિતિ છે. નરેન્દ્રભાઈ જે વાત કરે છે ને એનાથી 180 અંશના ખૂણે વિપરીત હોય છે અને જૂઠાણા હોય છે. અડવાણીજીએ એમની આંખમાં આંખ મિલાવી તો શું અડવાણીની સ્થિતિ છે? માર્ગદર્શક મંડળમાં જતા રહ્યા, એના પછી શું થયું? સંજય જોશીએ આંખમાં આંખ મિલાવી એટલે સીડી ઉતરી ગઈ એમની. જેટલા લોકોએ એમની આંખમાં આંખ મિલાવી છે, મુરલી મનોહર જોશીએ આંખમાં આંખ મિલાવી ત્યારે શું થયું? આંખમાં આંખ હરેન પંડ્યાએ મિલાવી હતી તે આજે એમનું અસ્તિત્વ પૃથ્વી પર નથી. એટલે આંખમાં આંખ મિલાવ્યા પછી કોની શું સ્થિતિ જાય છે એ નરેન્દ્રભાઈ સારી રીતે જાણે છે અને આ એમની આંખમાં આંખ મિલાવવાની સંસ્કૃતિ છે. હવે સવાલ આવ્યો મુદ્દાઓનો, જે મહેશભાઈ રાફેલની વાત કરતા હતા. પહેલા તો મહેશભાઈ મને એવું લાગે છે કે દવાખાના કદાચ બીમાર હોય તો હું જાહેરમાં આપના માધ્યમથી એમના આરોગ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું અને પરમ કૃપાળુ પરમાત્મા એમનો દીર્ઘાયુ બક્ષે. પણ હવે મુદ્દાની વાત કરું કે સૌથી અગત્યની બાબત એ છે કે રાફેલની જપાનભાઈએ કહી એ પણ એવું કહ્યું શુભેચ્છા આપવા કરતા દમદાર વાત કરો ના મહેશભાઈ, આ તો મેં આપને જોયા એટલે કહું છું કે મારી વ્યક્તિગત શુભેચ્છાઓ છે. હવે જપાનભાઈ તમે જે વાત કરી ને જર્મની જ્યાંથી ફ્રાન્સથી એવો કોઈ ખુલાસો આવ્યો નથી કે જેના કારણે આ કહું સૌથી અગત્યની વાત સમજવા જેવી છે ને આપના માધ્યમથી જવી જોઈએ એટલે મને પૂરતો સમય મહેશભાઈ લીધો એટલો આપજો. રાફેલ ડીલ છે આખું, એ રાફેલ ડીલની અંદર કોંગ્રેસનો પ્રશ્ન રાહુલ ગાંધીએ જે ઉપાડ્યો છે એ રાહુલ ગાંધીએ ઉપાડેલા પ્રશ્નમાં ફક્ત ટ્રાન્સપરન્સીની વાત છે, ફક્ત પારદર્શકતાની વાત છે કે તમે કિંમતની ટ્રાન્સપરન્સી કરો. 126 જે એરક્રાફ્ટ ખરીદવાની વાત હતી એ 520 કરોડના સોદા, આ સોદો કઈ અમને કરી નાખ્યો એવું છે જ નહીં. આ તો કાળક્રમે જેમ સરકારો આવતી જાય એમ બધા સંરક્ષણના સોદાઓ ચાલતા હોય છે. એના ભાગરૂપે કોંગ્રેસે જ આ ડીલ કર્યું હતું ત્યારે એ વખતે એના ટેકનિકલ સ્પેસિફિકેશન ચકાસવાના હોય છે. જે એક આખો આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ લો પ્રમાણે આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ લોમાં સૌથી અગત્યની ગુપ્ત રાખવાની બાબત હોય છે એ માત્ર ટેકનિકલ સ્પેસિફિકેશન હોય છે. મહેશભાઈ બરાબર સાંભળજો એટલે આપ જવાબ આપી શકો. ટેકનિકલ સ્પેસિફિકેશન એટલા માટે ગુપ્ત રાખવા પડે જપાનભાઈ કે એ બીજા દેશને તમે વેચી ન શકો અને બીજા દેશની સામે લડવાનું હોય છે. એટલે એ ટ્રાન્સપરન્સી આ દેશ જાણી જ શકે, એની કિંમત કેમ ના જાણી શકે મને વાત સમજાવો. અને HALને કેમ દૂર કરી? હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપનીને તમે શેના માટે દૂર કરી? ભાઈ રિલાયન્સને કેમ નાખી દીધી? એમાં તમારે શેની ગંધ આવે છે એ પણ કહેવું પડશે. એટલે એ જવાબ. અને જે નિર્મલા સીતારમણ, મને તો એવું હતું કે નિર્મલા સીતારમણ અથવા વડાપ્રધાન ઉભા થઈ અને રાહુલ ગાંધીના મોઢે કાગળ મારશે કિંમતના, એની જગ્યાએ એમને તો મિમિક્રી કરી નાટક કર્યા. એક જે વડાપ્રધાને તો બિલકુલ ન શોભા પાછી. એટલે વાત એ હતી અને ફ્રાન્સનો કોઈ ખુલાસો નથી. આજે ઇન્ડિયા ટુડે બી વાંચી લો, ઇન્ડિયા ટુડેની અંદર આજે સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે કિંમતની ટ્રાન્સપરન્સી તો માગ્યા અને સીએજી પણ માગશે. કેવી રીતે ખરીદી શકો એ વાત છે મહેશભાઈ. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામજીએ દસ્તાવેજ સાથે ત્યાં ને ત્યાં ખુલાસો કર્યો. બીજું મારે એમ કેવું છે કે કિંમતો દુનિયાની સામે છે અને આ બંને વસ્તુ જે છે એ કોઈ કંપનીઓ સાથેનો સોદો નથી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઓથેન્ટિકલી ડિક્લેર કર્યું છે કે ભારત સરકાર અને ફ્રાન્સ સરકાર વચ્ચેની સમજૂતી છે, એ ગોપનીય રહેવી જોઈએ. જયરાજસિંહ અહીંયા એમ કહે છે ફ્રાન્સ સરકાર જૂઠું બોલે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ જૂઠું બોલે, ગઈકાલે તમારા નેતા જૂઠું બોલ્યા. આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીને એમની સાથે સાંકળી લીધા. રાષ્ટ્રપતિ
ફ્રાન્સની સરકારે એને ડિનાય કરવું પડે. વિચાર કરો, તમને ભારતની સરકારમાં વિશ્વાસ નથી, ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ નથી, ભારતના પ્રધાનમંત્રીમાં વિશ્વાસ નથી, દેશની જનતામાં વિશ્વાસ નથી. શું ફ્રાન્સની અંદર ફ્રાન્સની સરકારમાં વિશ્વાસ નથી, ફ્રાન્સના રાષ્ટ્રપતિમાં વિશ્વાસ નથી? માટે આ સવાલ કરીએ છીએ ભાઈ, તમે જનતા કિંમત પૂછે છે કેદારભાઈ, જે દુખલ થાય પૈસામાં કિંમત મત થઈને ભાઈ, આ સવાલો તમે દેશના સૈન્ય માટે કર્યા હતા. આ દેશના સૈન્ય પોતાનું પરાક્રમ કરી, જો વચ્ચે ના બોલો, તમે બોલ્યા છે ત્યારે બધું જ સાંભળ્યું છે, વચ્ચે નહીં બોલવાનું, સાચું સાંભળવાની ત્રેવડ રાખવાની ભાઈ. એટલા માટે કહું છું, તમે આવા જ સવાલો, આવા જ સવાલો તમે દેશના સૈન્ય માટે કર્યા હતા. પાકિસ્તાન ઉપર પહેલી વખત જે રીતે દેશના સૈન્યએ પોતાનું કૌવત બતાવ્યું, સર્જિકલ સ્ટ્રાઇક કરી, ત્યારે કોની સામે? તમે સૈન્યના વડાની સામે પહેલી વાર બતાવ્યું છે સૈન્યએ? મહેશભાઈ, કરવાની ફેશન કોંગ્રેસમાં થઈ ગઈ છે, આક્ષેપ કરી પોતાનું પોત, બિલકુલ પહેલી વખત, બિલકુલ પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. 10,000 સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે ભાઈ આ દેશમાં, 58 લોકોને, 58 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, પહેલી વખત થયા છે. એ મને ખબર નથી, ઓથેન્ટિક રીતે હું જાણું છું. 10,000 ઇતિહાસ તમારો લાંબો છે એટલે તમને ખબર હોય, લાંબો જ હોય ને ભાઈ, અમારો ઇતિહાસ છે, ઇતિહાસ જાણું છું. પહેલી વખત સિકંદર ને મોરસના સમયની વાત ચાલે, બીજી વખત પાકિસ્તાનની ધરતી ઉપર થયું. એ દુનિયા જાણે કે તમારી ઉપર સવાલ, તમે 10,000 સ્ટ્રાઇક રેકોર્ડ ઉપર છે, તમને પ્રેસના સૈનિકને પ્રેસ કોન્ફરન્સ કરી જેનું જાહેર થયું છે, તો ખોટો બોલો તો પ્રશ્ન ઉઠાવ્યો. આ સિકંદરની વાત ના કરો યાર, સાહેબ સાર્કાસ્ટિકલી વાત ના કરી શકાય. 10,000 સ્ટ્રાઇક લશ્કરે રેકોર્ડ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી જેની વાત છે. મહેશભાઈ, હવે જપનભાઈ પાસે જે ઉપર ની વાત છે એમાં પણ તમે હારી ગયા. મહેશભાઈ, હું તમને પ્રેસ કોન્ફરન્સ માં તમને લાઈવ વિડિયો બતાવું. મહેશભાઈ, એનો વિશ્વાસ પણ તમે ના સંપાદન કરી શક્યા. મહેશભાઈ જી, જપનભાઈ પાસે જઈએ છીએ, જપનભાઈ પાસે જઈએ છીએ. મહેશભાઈ, બે મિનિટ પછી પાછા આવીએ છીએ આપની પાસે. જી જો જયરાજસિંહ, એક તો મારું નામ દઈને રાફેલની વાત કરી જી, અને હું કહું કે રાફેલમાં જયરાજસિંહ બોલે ને, એના કરતાં હું જે વાંચીને આવ્યો હોઉં છું ને, જે દિલ્હીના જે ડિફેન્સનું 30-30 વર્ષથી રિપોર્ટિંગ કરતા હોય, 25-25 વર્ષથી એમના જે આર્ટિકલ્સ મેં વાંચ્યા હોય છે, એના પર હું વધારે ભરોસો રાખું છું. અને પહેલાં પણ 2-3 વખત એવું થયું છે કે ચર્ચામાં બહુ કોન્ફિડન્સથી એક વાત થઈ હોય, પછી આપણે ચેક કરીએ કે ક્યાંક આપણે તો ખોટા નથી ને, ત્યારે આપણે સાચા જ હોઈએ. એટલે હું કોઈ બૂમબરાડાને પ્રેશરમાં આવવાનો નથી, એ ચાહે કોઈ બી હોય, બાજુ બેઠો હોય, દૂર બેઠો હોય, સામે બેઠો હોય. વ્યક્તિગત ઉલ્લેખ નહીં કરવાનો ભાઈ, વ્યક્તિગત ઉલ્લેખ નહીં કરવાનો. મારા નામ જો ઉલ્લેખ થયો ને, એટલે મારા નામ જો હવે બીજી વાત કરવાની, મારુતિ કાર લેવા જાઉં ને, આગળ ને પાછળ એવી બધી મારુતિ કાર લેવા જાઉં ને, વાત નહીં સાંભળી લે છે. ના ના, હું ભાઈ એવી કેમ ઉલ્લેખ કરે છે? આઈ ડોન્ટ કેર, નામનો ઓફિશિયલ ઉલ્લેખ, આઈ ડોન્ટ કેર. તમે આના ઉપર વાત કરો, વ્યક્તિગત જવું જ નથી ભાઈ, વ્યક્તિગત જવાની વાત જ નથી આમાં. જપનભાઈ, આપ પણ કહું છું, જયરાજસિંહ આગળ બેઠા પાછળ બેઠા ઊંચા આવે, આવી બી શું નિંદ કક્ષા ની? આપણે મહેશભાઈ જોડે દલીલ કરવાની, એના બદલે મારું નામ જો બદલો. તમે નિંદ કક્ષા ની કોને છેના માટે કરો? મારા માટે કક્ષા ની છે, મારા માટે સન્માનીય જ છો. મારી વાત સાંભળો, પણ કોઈ વાત તમે વિશ્લેષક તરીકે આવ્યા હોય તો હું તમને પૂછી તો શકું ને. મારું મારુતિ કાર નું મોડેલ હોય, ZXi પણ આવે, LXi પણ આવે, VXi પણ આવે, અને તમે હોન્ડા ની સિટી કાર લેવા જાઓ તો 8 લાખ ની પણ આવે, 12 લાખ ની પણ આવે, સનરૂફ વાળી લેવા જાઓ તો એનાથી પણ ઊંચી થાય. એટલે જે પ્લેનનો સોદો યુપીએ ના સમયમાં થયો હતો, એના કરતાં થોડા એડવાન્સ સ્પેસિફિકેશન આપણે એડ કરાવડાયા. એ સ્પેસિફિકેશન એવા છે કે રાડારમાં પકડાય નહીં, વિમાન જ્યારે નીચેની હાઈટથી ચાલે ત્યારે, અને બીજા કેટલાક સ્પેસિફિકેશન છે જે ગોપનીય રાખવામાં આવ્યા છે. ગોપનીય એટલે રાખવામાં આવ્યા છે કે જો એ પબ્લિક થઈ જાય સ્પેસિફિકેશન્સ, તો પછી આપણને સ્ટ્રેટેજિકલી એનો લોસ જાય છે. કારણ કે આપણે વોર ટાઈમે આપણા પ્લેનમાં શું નવી ખાસિયતો આપણે એડ કરી છે, જે સ્પેશિયલાઇઝ ખાસિયત છે, જે એરફોર્સે સૂચન કર્યું કે આપણે ભારત માટે એરફોર્સના રાફેલના વિમાનમાં આટલા સ્પેસિફિકેશન એડ કરો, એટલે આપણે એડ કર્યા છે. એટલે એ સ્પેશિયલ સ્પેસિફિકેશન ભારતના કિસ્સામાં એડ કરીને વિમાન આવવાના છે. એટલે એનો પ્રાઇસ પહેલાં તો જૂના જે વિમાન હતા એના કરતાં એટલા માટે વધી જાય છે. પ્રાઇસ વધ્યો છે એ વાત સાચી છે, પણ વધ્યો છે એની પાછળનું કારણ આ છે. અને આ સંખ્યાબંધ જે ડિફેન્સનું 30-30, 40-40 વર્ષથી રિપોર્ટિંગ કરતા હોય, 20-20, 25-25, અનેક મિત્રોએ આ કીધું છે, લખ્યું પણ છે, મારે વાત પણ થઈ છે. અને બીજી વાત કે એની જે પ્રાઇસ છે, એનો પ્રાઇસનો પ્રોબ્લેમ ત્યાં હતો કે જે ફ્રેન્ચ કંપની છે, એક તો આ સોદો કોઈ વચેટિયા દ્વારા થયો નથી, કંપનીઓ વચ્ચેનો સોદો નથી, આ પ્રાઇમ મિનિસ્ટર ટુ પ્રેસિડેન્ટ, ફ્રેન્ચ બે સરકારો વચ્ચેનો સોદો છે. એટલે પેલું વચેટિયાપણું અને કિકબેક્સ એમાંથી એટલા માટે નીકળી જાય છે. અને ખબર જ નથી કે આટલો મોટો સોદો થાય ત્યારે સરકારને ખબર છે કે અગ્નિ પરીક્ષા પર ચાલવા જેવું કામ છે, કે ભૂતકાળમાં જે થયું છે. એટલે જ આ સોદો ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કરવામાં આવ્યો. અને એનો જે પ્રાઇઝનો સવાલ છે, ફ્રેન્ચ જે કંપની છે, એટલે ફ્રેન્ચની ગવર્મેન્ટ, આમાં કંપની વચ્ચે આવતી નથી,
એમનું એમનું કેવું હતું કે અમે જે સ્પેસિફિકેશન એડ કરીએ છીએ એના લીધે પ્રાઇસ એસ્કેલેટ થાય છે. અમારે આ જ સ્પેસિફિકેશન સાથે ભારતને આ ભાવે આપવું છે. પણ રશિયા કે અમેરિકા કે એવો કોઈ સમૃદ્ધ દેશ હોય, ખાલી ઉદાહરણ માનવો, રશિયા અને અમેરિકાને રેફેલની જરૂર ના પડે ના પડે અલગ વિષય, કોઈ બીજા દેશને અમારે આપવું હોય અને એને અમારે ભાવ એસ્કેલેટ કરીને આપવો હોય કે અમારે તમને આ ભાવે વેચવું છે, તો એટલા માટે અમારે ભાવ ડિક્લેર નથી થવા દેવો. આ ફ્રાન્સ સરકારનું વલણ હતું, બરાબર કે નહીં? અને જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ એમણે આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે. એટલે કાલે રાહુલ ગાંધીનું જે વર્ઝન હતું કે અમારી મિટિંગમાં વાત થઈ હતી, તો એ ક્યાં રેકોર્ડ પર નથી. જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ભાઈ મિટિંગમાં વાત થઈ, ફ્રાન્સ સરકાર તો આવું કહે છે, ત્યારે એણે કહ્યું કે મિટિંગમાં અમારી સાથે આ બીજા નેતા પણ હાજર હતા, એમને પણ પૂછી લો. પણ ક્યાં રેકોર્ડ પર વાત નથી. પણ આ ફ્રેન્ચ પ્રેસિડેન્ટની જે વાત હતી તે રેકોર્ડ પર છે, એમણે જે ઇન્ટરવ્યુમાં કહી છે એ વાત. એટલે આટલું સ્પષ્ટીકરણ મારે મારા નામજોગ ઉલ્લેખ થયો એટલે વિશેષમાં કરવાનું થાય. મહેશભાઈ એક જ વાત મારા વચ્ચે પૂછું જી, એચએએલ છે, એચએએલ ને કેમ હટાઈ રિલાયન્સ નાખી? મને કહો, તમે ડાયરેક્ટ સોદાની વાત કરો છો તો એટલે તો આપણે અભ્યાસ કર્યો હોય તો મને એક પ્રશ્નનો જવાબ આપો. એચએએલ ને કેમ હટાઈ? એચએએલ તો ભારત સરકારની કંપની છે. રિલાયન્સ કે આવી આ બે વાત ખુલાસો જનતાને કરો. નહીં જપનભાઈ, આ તો હું એકદમ ઓફિશિયલ જાણવા માંગુ છું, મારે પણ જ્ઞાન વધારવું છે. હવે હું તો કઈ ઓફિશિયલ સરકાર છું નહીં, એટલે મને જવાબ આપો. આ વાત તો ભારત સરકાર એની કોઈ એજન્સી થી કરે કે પોતે કરે, જ્યારે મેક ઇન ઇન્ડિયાનો મામલો આવતો હોય તો આ દેશની સરકાર પોતે સાવધાની રાખી અને એકબીજા દેશો સાથે, જ્યારે દેશ સાથે આ ટ્રીટી કરવાની હતી, કોઈ કંપની સાથે નહોતી જઈ રહી. આજે ટ્રીટી, આજે સોદો છે એને સોદો ન કહી શકાય. સોદો કરવાનો હોય તો કંપની કંપની કરી શકે. આ બે દેશ વચ્ચેની સમજૂતી છે અને બે દેશ વચ્ચેની સમજૂતી બે દેશની સરકારો જ કરી શકે એવું મારી સીધી સાદી સમજ આવું કહે છે. અને સરકારે આ પગલા એટલા માટે લીધા છે કે તમારા વખતે, તમારા ભૂતકાળની અંદર જે બોફોર્સ કાંડ થયા હતા અને કોંગ્રેસની જે હાલત થઈ હતી, પ્રજા દેશની સરકાર અને દેશની ઇજ્જત જે આંતરરાષ્ટ્રીય મામલે ગઈ હતી, મને એમ લાગે છે કે ભારત સરકારે નરેન્દ્રભાઈએ એની પૂરેપૂરી સાવધાનીપૂર્વક ધ્યાન રાખી દેશની અંદર સંરક્ષણ સોદાની અંદર આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે બે સરકારો વચ્ચેની આ સમજૂતી છે. આનાથી વિશેષ કોઈ સાઈઝી છે. એમાં 126 છે, એરક્રાફ્ટ ખરીદવાના હતા જપનભાઈ, અને એમાંથી 126 ખરીદવાના હતા, એમાંથી 8 જ આપણે ઇમ્પોર્ટ કરવાના, બાકી તમે કહ્યું ને અહીંયા એસેમ્બલ કરવાના, બાકીના 108 અહીંયા એસેમ્બલ કરવાના અને 8 આપણે ખરીદવાના. આખો સોદો તો એમને ચેન્જ કરી રાખ્યો છે. રાફેલ પર અલગ ચર્ચા, રાફેલ પર સાવ અલગ જ ચર્ચા, એનો જવાબ આપવાનો હતો. પાર્લામેન્ટ માં જવાબ મિમિક્રી નથી કરવાની. ખેડૂતોની વાત હોય, બેરોજગારીની વાત હોય, માત્ર રાફેલ પર જ ચર્ચા થઈ રહી છે, મોબ લિંચિંગની વાત હોય, અનેક મુદ્દાઓ પર સરકારને જવાબ પણ આપવો પડશે, પગલાં પણ લેવા પડશે. કારણ કે વિપક્ષ અને સરકાર તો ઠીક, પરંતુ જનતા હવે કંઈક ઈચ્છે તેવું ઈચ્છી રહી છે. વિશ્વાસ, વિજય અને વિપક્ષ આ વિષય પર આજે વાત કરવાનો રહ્યો આપણે પ્રયાસ. વાદ વિવાદમાં સોમવારે ફરી એક વખત મળીશું, ત્યાં સુધી રજા લઈશું. નમસ્કાર. કાર્યક્રમના